ભુજ સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવાની ઝુંબેશ ચાલુમાં છે. ભુજ સિટી સર્વે કચેરીમાં હાલમાં મિલકત ધારકો માટે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની ઝુંબેશ વ્યાપક રૂપે ચાલી રહી છે. ભુજમાં પોતાની માલિકીના મકાન ધરાવનારાઓ પોતાની માલિકીના મકાન મિલકતના પ્રોપર્ટી કાર્ડ ન બન્યા હોય કે ન બનાવ્યા હોય તો દસ્તાવેજની નકલ રજૂ કરે, જેથી ડોક્યુમેન્ટ પૂર્ણ હોય. પ્રોપર્ટી કાર્ડ 35 દિવસની અંદર બની જશે તેમ જણાવતા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કેવી દોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ભુજમાં 1,50,000 પ્રોપર્ટી કાર્ડ મિલકતધારકોને આપી દેવાયા છે અને બાકીના મિલકતધારકો પણ સમયસર પ્રોપર્ટી કાર્ડ મેળવી લે તે અંગે અપીલ કરતા શ્રી દોશીએ જણાવ્યું હતું કે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની સાથે સાથે જેઓના મિલકતવેરા બાકી હોય તેવા તમામ મિલકતધારકોને મિલકતવેરા સમયસર ભરી નો ડ્યુ સર્ટિફિકેટ મેળવી લેવાના રહેશે. આ માટેની ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. શ્રી કેવી દોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દરેક મિલકતના ધારકોએ પ્રોપર્ટી કાર્ડ મેળવી લેવા ખૂબ જરૂરી અને અગત્યનું આ દસ્તાવેજ છે, તેથી આ બાબતે કોઈએ બેદરકાર રહેવું ન જોઈએ, જેથી મિલકત ધારકોના વારસદારોને પણ કોઈ મુશ્કેલી ઊભી ન થાય. તેમણે જણાવ્યું હતું કે મારું નામ કેવી દોશી છે, હું હાલ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભુજ તરીકે ફરજ બજાવી રહ્યો છું. હાલ સિટી સર્વે કચેરીમાં ઝુંબેશ રૂપે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની તથા ગામ નમૂના નંબર 2ની વસૂલાત અંગેની કાર્યવાહી ચાલે છે. સિટી સર્વે કચેરી ભુજમાં અંદાજે હાલ સુધી 1.5 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે તથા વધુમાં વધુ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે માટે ઝુંબેશ રૂપે હાલ પણ કાર્યવાહી ચાલુ છે, જેથી નાગરિકો સિટી સર્વે કચેરીનો સંપર્ક કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કાર્યવાહી કરી શકે છે. તેમજ હાલમાં ઝુંબેશ રૂપે ગામ નમૂના નંબર 2ની વસૂલાત અંગેની પણ કાર્યવાહી ચાલુમાં છે. તે માટે મિલકત ધારકોને નો ડ્યુ સર્ટિફિકેટ મળી રહે તે માટે મિલકતવેરો સિટી સર્વે કચેરીમાં ભરી જવા સૌને અપીલ કરવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે હાલ સ્વામિત્વ યોજના અંતર્ગત તમામ ગામોનું ડ્રોન ફ્લાઇટ દ્વારા સર્વે કરવામાં આવે છે તથા તેમનો પણ નજીકના સમયમાં તમામ જિલ્લાના તમામ ગામોને પ્રોપર્ટી કાર્ડ બની રહે અને મળે તેવી કાર્યવાહી હાથ ચાલુમાં છે. લોકોને પ્રોપર્ટી કાર્ડ મેળવવું હોય તો એના માટે લોકોએ શું કામગીરી કરવી પડશે, કયા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે? પ્રોપર્ટી કાર્ડ માટે હાલ બિનખેતીના હુકમ આધારે ડાયરેક્ટ પ્રોપર્ટી કાર્ડ જનરેટ થઈ શકે છે તથા તેમને જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેના દસ્તાવેજ રજૂ કરીએથી એમનું પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે. દસ્તાવેજો રજૂ થયે કેટલા સમયમાં પ્રોપર્ટી કાર્ડ લોકોને મળી રહે છે? દસ્તાવેજ રજૂ કરીએથી બિનખેતી હુકમે તો ડાયરેક્ટ મૂળ ધારકનું નામ તો ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરીને બીજા જ દિવસે આવી જશે. ત્યારબાદ જે 1-35 દિવસનો નોટિસ પીરિયડ હોય છે તે આધારે નોંધ દાખલ કરીને મિલકત ધારકનું નામ તેની અંદર આવી જશે.